કોરોના વાયરસની સાવચેતીના ભાગરૂપે ડીસાના ગવાડી વિસ્તાર અને ડોલીવા સહિતના કતલખાના બંધ રાખવા પાલિકા દ્વારા સૂચનાઓ અપાઈ છે. સોમવારથી કતલખાના ચાલુ હશે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. કોરોના વાયરસની સાવચેતીના ભાગરૂપે ડીસા ગવાડી વિસ્તાર અને ડોલીવા સહિતના કતલખાના બંધ રાખવા પાલિકા દ્વારા સૂચનાઓ અપાઈ છે. સોમવારથી કતલખાના ચાલુ હશે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. ડીસામાં પણ કોરોના વાયરસના લક્ષણોના શંકાસ્પદ 4 કેસ મળી આવ્યા હતા, જો કે તપાસ બાદ તેના રિપોર્ટ્સ નેગેટિવ આવતા તમામે હાશકારો અનુભવ્યો હતો. પરંતુ આ બાબતને લઈ જિલ્લાનું આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું હતું અને પાલિકા લેવલે પણ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. ડીસા નગરપાલિકાના તમામ વિસ્તારોમાં ઠેર ઠેર સાફ સફાઈ તથા દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જો કે આ વાયરસ પશુઓના માંસમાંથી ફેલાય હોવાનું સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ મેસેજની દહેશત વચ્ચે ડીસાના ગવાડી વિસ્તાર અને ડોલીવા સહિતના વિસ્તારોમાં ચાલતા કતલખાના બંધ રાખવાની નગરપાલિકા દ્વારા મૌખિક સૂચનાઓ આપવામાં આવી છે. તેમાં સોમવારથી આવા કતલખાના ચાલુ હશે તો તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. આ મામલે પાલિકાના પ્રમુખ કાંતિલાલ સોની સાથે ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં કોરોના વાયરસને લઈ ડીસા પાલિકા દ્વારા સફાઈની કામગીરી સાથે વિવિધ વિસ્તારોમાં દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. તેમજ શહેરના જે તે વિસ્તારમાં ચાલતા કતલખાના અને માંસની દુકાનો તાત્કાલિક ધોરણે બંધ કરવાના જે તે વિસ્તારમાં મુકદ્દમો દ્વારા આદેશ કરવામાં આવ્યા છે.